નમસ્કાર. બેઠક પ્રસ્તુત કરે છે કુમુદબેન પરીખ દ્વારા લિખિત ઇન્ડો અમેરિકન જીવન પર આધારિત વાર્તાઓનો સંગ્રહ પ્રકૃતિના પગલે. માણીએ આ વાર્તા વાચિકમ મારી એટલે કે વાગમી કચ્છી સાથે. વાર્તા 11, વડલાનો છાંયો. વડલાનો વિચાર કરીએ ત્યારે એક જાજરમાન વૃક્ષ, મોટા ઘેરાવામાં ફેલાયેલું થડ, લાંબી લાંબી લટકતી વડવાઈઓ, મોટી મોટી ડાળીઓ, પાંદડાથી ભરેલો ઘટાટોપ વડલો, જે ઉનાળાની ગરમીના ધૂમ દખતા સૂર્યકિરણોથી થાકેલા મુસાફરોને બે ઘડી શાંતિ અને ઠંડક આપી એક ઊંઘ ખેંચી કાઢવામાં આશીર્વાદ બને છે. ગામની ગાયો, ભેંસો અને કૂતરા પણ ત્યાં નિરાતે લંબાતા જોવા મળે છે. ઓટલા ઉપર બેઠેલા ડોશીમાં માટીના માટલામાંથી પાણી પાઈને સૌની તરસ પણ ઠારતા હોય છે. આવા જ એક વડલાની ડાળીએ ઝૂલા બાંધી હું રમી છું, બધું યાદ છે. ઘણા વર્ષે ગયા ડિસેમ્બરમાં હું મારા ફેમિલી સાથે ઇન્ડિયા ગયેલી. ઇન્ડિયા જઈએ ત્યારે ઘણું ખરું તો મોટા મોટા શહેરોમાં રહેતા સગા સંબંધીઓ અને મિત્રોના મોટા મોટા બંગલામાં રહેવાનું અને એમને મહેમાન ગતિનું ખાવા પીવાનું હોય, મોટે ભાગે એમને જ મળવાનું હોય, પછી શોપિંગ કરવાનું હોય, એકાદ બે જાત્રાના સ્થળોએ જવાનું હોય, અંતે સગા સંબંધીઓની જાહોજલાલી જોઈને પાછા આવી જઈએ છીએ અને વાતો કરતા થઈ જઈએ છીએ કે ઇન્ડિયા બહુ બદલાઈ ગયું છે, લોકો પાસે બહુ પૈસા છે, ગરીબી નથી રહી, હવે તો ઇન્ડિયા જ અમેરિકા થઈ ગયું છે વગેરે. આ વખતની મારી ટ્રીપમાં મને એક જુદું જ ફેમિલી મળ્યું. એ ફેમિલીને મળીને મને વડલો યાદ આવી ગયો. એમની છાયામાં ઘણાના જીવન બદલાઈ રહ્યા હતા. બનાસકાંઠાના એક નાના ગામમાં મારા માસી સમાજ સેવાનું કામ ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. આ વખતે મેં નક્કી કરેલું કે કોઈ પણ સંજોગોમાં એ ગામડે જવું અને માસીને મળવું. બહુ વર્ષો થઈ ગયા એમને મળીએ. અમે એક એર કન્ડિશન ગાડી ભાડે કરી અને નીકળી પડ્યા. ત્યાંની એ સૂકી વટ જમીનમાંથી ગાડી પસાર થતા ગરમ ગરમ લૂ ફૂંકાતી હતી. ગાડીનું એર કન્ડિશન બિચારું કંઈ કામ આપી શકતું નહોતું. મારી નાની દીકરીએ તો ફરિયાદો શરૂ કરી દીધી. મોમ, ડેડ, વેર આર યુ ટેકિંગ મી? યુ રુઇન્ડ માય વેકેશન. હું એને સાંત્વન અને સમજણ આપતી રહી. રસ્તો કપાતો ગયો. એકાદ કલાકમાં અમે માસીને ઘરે પહોંચ્યા. માસીનું ઘર અને એમની રહેણીકરણી સાવ સાદી હતી. અમેરિકાની સગવડો કે સાહેબીનું નામ નિશાન નહોતું. મારી દીકરીનું મોં હજુ ફૂલેલું જ હતું. રાત્રે આસપાસના ઝૂંપડામાંથી બાળકો આવતા, માસી એમને વાંચતા લખતા શીખવતા, મોટા લોકો પણ આવીને બેસતા. એમને માસી છાપામાંથી સમાચાર અને બીજી માહિતી વાંચી સંભળાવતા. હું તો માસીના આ કામની પ્રશંસા કરતા થાકતી નહોતી. બીજે દિવસે માસી અમને એક સ્કૂલ જોવા લઈ ગયા. ચાલો તમને એક નવી જ પદ્ધતિએ ચાલતી સ્કૂલ બતાવું. જે લોકો એ ચલાવે છે એમને મળવાની તમને મજા આવશે. આ આદિવાસી વિસ્તારના અપંગ બાળકોને એ વડલાની જેમ છાંયો આપી રહ્યા છે. અમે અમારી ગાડીમાં જ ગયા. થોડી વારમાં એક વિશાળ મેદાન આવ્યું. એમાં લીમડા, ગુલમોર અને પીપળાના ઝાડ ડોલી રહ્યા હતા. જુદા જુદા ફૂલોના ક્યારા અને લીલુંછમ ઘાસ પણ નજરે પડ્યું. આ આખા ઉજ્જડ પ્રદેશમાં આ નંદનવન જેવું લાગતું હતું. અમારી ગાડી ઊભેલી જોઈને એક ભાઈ સામે આવ્યા. લ્યો, સંપત્તિભાઈ આવે છે, માસી બોલ્યા. સંપત્તિભાઈ મિડલ એજ વટાવી ગયા હતા.
એ નજીક આવ્યા એટલે માસીએ અમારી ઓળખાણ કરાવી. આવો બહેન, તમારા માસી કહેતા હતા કે અમેરિકાથી એક ફેમિલી મળવા આવવાનું છે. આવો અંદર, પછી હું તમને આખી સ્કૂલ બતાવીશ. એ અમને એક રૂમમાં લઈ ગયા. રૂમમાં ચારેક ખુરશી, એક સોફા અને એવું થોડું ફર્નિચર હતું. દિવાલ ઉપર થોડા કલાત્મક પેઇન્ટિંગ લટકતા હતા. અમે હાશ કરીને બેઠા. બે ત્રણ અપંગ બાળકો અમારે માટે ચા નાસ્તો લઈ આવ્યા. ટેબલ ઉપર મૂકી અમને નમસ્તે કરી ચાલ્યા ગયા. એમની પાછળ એક યુવતી અને એક બહેન દાખલ થયા. આ મારા પત્ની છે શાંતિ, અને આ મારી દીકરી સેવા. અમે પરસ્પર નમસ્તે કર્યા. અમારી વાતો શરૂ થઈ. તમે લોકો અમેરિકામાં કયા સિટીમાં છો? સંપત્તિભાઈએ પૂછ્યું. લોસ એન્જલસમાં, મારા પતિએ જવાબ આપ્યો. શું વાત છે, હું પણ એલએમાં 30 વર્ષ હતો. સંપત્તિભાઈનો જવાબ સાંભળીને હું તો સડક થઈ ગઈ. અમેરિકામાં 30 વર્ષ રહેલો ફેમિલી આ આદિવાસી એરિયામાં અને આટલી સાદાઈમાં? મનોમન મેં એમને ધન્યવાદ આપ્યા. 12 વર્ષની મારી નાની દીકરીથી રહેવાયું નહીં. અમેરિકન ઢબે એણે પૂછી જ નાખ્યું, હાઉ કમ યુ પીપલ કેમ બેક? ધીસ ઇઝ અ બોરિંગ પ્લેસ. બધા ખડખડાટ હસી પડ્યા. આ ફેમિલી વિશે વધારે જાણવાની, સમજવાની મારી ઇંતેજારી વધી ગઈ. સંપત્તિભાઈ, તમે આટલા વર્ષો અમેરિકા રહ્યા, આ તમારી દીકરી સેવા ત્યાં જ જન્મી અને મોટી થઈ, અને એકાએક અમેરિકાની સુખ સગવડો છોડીને અહીં કેવી રીતે સ્થાયી થઈ ગયા? એ પણ મજાની વાત છે. આ શાંતિબેનના સાથથી, સંપત્તિભાઈ વાત પૂરી કરે તે પહેલાં શાંતિબેન વચમાં બોલ્યા, મેં તો સાથ બહુ પાછળથી આપ્યો. મારું નામ શાંતિ ખરું, પણ હું અશાંત જ રહેતી. આ સંપત્તિભાઈને સંપત્તિનો શોખ નહીં, કશો મોહ નહીં. એમના આદર્શો મને ખૂબ ભારે પડતા, ખૂબ પજવતા. મને હસવું આવ્યું. સંપત્તિભાઈ, તમારી જીવનકથા હવે સાંભળવી જ પડશે. ક્યાં અમેરિકા અને ક્યાં આ ગામ? તમે બધા આ એડજસ્ટમેન્ટ્સ કેવી રીતે કરી શક્યા? સંપત્તિભાઈએ એમની વાત શરૂ કરી. મારા પિતાજી એક નાના ગામમાં શિક્ષક હતા. હું એન્જિનિયર તરીકે અમદાવાદમાં નોકરી કરતો હતો. મારા પિતાજીએ શોધી આપેલા આ શાંતિબેન સાથે જીવન જોડ્યું. સુખેથી સંસાર ચાલતો હતો. ત્યાં એક દિવસ અમારા દૂરના એક સંબંધી બેન અમેરિકાથી ફરવા આવ્યા. વ્યવહાર ખાતર અમારે ઘેર પણ આવ્યા. અમેરિકાની બધી વાતો કરી, એમના ઘરના અને બીજા બધા આકર્ષક ફોટા બતાવ્યા. બસ તે દિવસથી શાંતિબેનની શાંતિ ઉડી ગઈ, નરી અશાંતિ આવી ગઈ. બસ અમેરિકા જવાની ધૂન લાગી ગઈ. એવામાં પાછો મારો એક જૂનો મિત્ર અમેરિકાથી મને મળવા આવ્યો. એણે બળતામાં ઘી હોમ્યું. અમેરિકામાં એ વખતે એન્જિનિયરોની કેવી બોલબાલા છે એની વાતો કરી. શાંતિબેને એનો પીછો પકડ્યો અને કહ્યું કે ગમે તેમ કરીને તમારા આ ભાઈબંધને સમજાવીને અમેરિકા બોલાવી લો. બસ એ મિત્રના પ્રયત્નથી થોડા વખતમાં હું અને શાંતિબેન અમેરિકા આવી ગયા. શાંતિબેન શાંત થયા. જીવન સરસ ચાલતું હતું. કોઈ ફરિયાદ નહોતી. એકાદ બે વર્ષમાં સેવા જન્મી એટલે આનંદમાં ઓર વધારો થયો. પણ કોણ જાણે કેમ મને મારા એન્જિનિયરિંગના કામમાં બહુ રસ પડતો નહોતો. અમારા ઘરની બાજુમાં જ એક સ્કૂલ હતી. ત્યાં રોજ છોકરાને રમતા જોતો એટલે ત્યાં દોડી જવાનું મન થઈ આવતું. શિક્ષક તરીકે કામ કરવાનું પ્રલોભન થઈ આવતું. એક દિવસ મેં શાંતિને પૂછ્યું પણ ખરું,
હું આ નોકરી છોડીને શિક્ષકની નોકરી કરું? પગાર વધારે મળશે કે ઓછો? શાંતિએ સામે પૂછ્યું. પગાર તો ઓછો, પણ મારા મનને બહુ શાંતિ મળશે. મારા મનને અશાંતિ થઈ જશે એનું શું? શાંતિએ કહ્યું. થોડા દિવસ શિક્ષકની નોકરીનો વિચાર મેં માંડવાળ કર્યો, પણ એ આકર્ષણ મને છોડતું નહોતું. આખરે મેં મારી નોકરી છોડી જ દીધી અને શિક્ષક બની ગયો. જ્યારે શાંતિને આ વાતની ખબર પડી ત્યારે ઘરમાં વાતાવરણ ભારે તંગ થઈ ગયું હતું. થોડા દિવસ તો એણે મારી સાથે અબોલા લીધા. હું શાંતિની વ્યથા સમજી શકતો હતો, પણ મને મારા મનનો આનંદ અને આદર્શ જોઈતો હતો. વર્ષો જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં આ સેવા 20 વર્ષની થઈ ગઈ. એના મનગમતા એક છોકરા સાથે સારા કુટુંબમાં અમે એના લગ્ન કર્યા. એનો સંસાર સુખેથી ચાલવા લાગ્યો. મને એમ લાગે છે કે હંમેશા સુખ પાછળ દુઃખ રાહ જોઈને બેઠું જ હોય છે. એક દિવસ પોલીસનો રાત્રે 2 વાગે ફોન આવ્યો કે સેવાના પતિ એક્સિડન્ટમાં માર્યા ગયા છે. અમારા સૌને માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો. સેવા તો દિવસ રાત મૂઢની જેમ બેસી જ રહેતી. એની હાલત અમારાથી જોઈ શકાતી નહોતી. ન હસવું, ન રડવું, ન બોલવું, સદા ઉદાસ, ડિપ્રેસ. ઘણા પ્રયત્નો, ઘણા ઉપચારો કર્યા, પણ કંઈ ફેર પડ્યો નહીં. દીકરીના આ દુઃખથી શાંતિને પણ હવે કશો મોહ રહ્યો નહોતો. સેવાને કેવી રીતે ખુશ રાખવી એ જ અમારું ધ્યેય બની ગયું. એક દિવસ મેં શાંતિને કહ્યું, આપણે સેવાને લઈને ઇન્ડિયા જઈએ. ત્યાં એ એના કરતાં વધારે દુઃખી એવા લોકોને જોશે તો કદાચ એનું દુઃખ ઓછું થાય. ત્યાં આપણે એને પ્રવૃત્તિમાં લગાડી દઈ શકીશું. એને બાળકો તો ગમે જ છે. એક આદિવાસી એરિયામાં આપણી બચતમાંથી સ્કૂલ ખોલીએ. સેવા એમાં જોડાઈ જશે. આપણે પણ હવે પાછલી જિંદગીમાં બીજાને છાંયો આપી શકીએ તો આપણા મનને પણ શાંતિ થશે. મારી અજાયબી વચ્ચે શાંતિ સંમત થઈ ગઈ અને અમે આ સ્કૂલનું નિર્માણ કર્યું. શરૂઆતમાં 1-2 બાળકો જ આવતા હતા. હવે આજે 25 કરતાં પણ વધારે આવે છે. સેવા આ બાળકોમાં ખૂબ ભળી ગઈ છે. એમને મદદ કરવામાં એનું દુઃખ ભૂલી ગઈ છે. હું તો બહેન ડાળા પાંખરા વિનાનો વડ હતો. શાંતિ અને આ સેવા એ જ મારા ડાળા પાંખરા છે. એકબીજાને છાંયો આપવા પ્રયત્ન કરીએ છીએ. આટલો વખત શાંત બેઠેલી સેવા બોલી, મારા ડેડ મજબૂત વડલો ના હોત તો અમે ડાળા પાંદડા તો ક્યાંય તૂટી પડ્યા હોત. એમણે મને એક વસ્તુ શીખવી છે કે જ્યારે તમને એમ લાગે કે તમે દુઃખી છો ત્યારે તમારાથી વધારે દુઃખીને જોશો તો તમારું દુઃખ તમને કંઈ નહીં લાગે. જ્યારે જ્યારે હું સંપત્તિભાઈ અને એમના ફેમિલીનો વિચાર કરું છું ત્યારે ત્યારે અમારા ગામનો એ વડલો મારી નજર સમક્ષ આવ્યા વિના રહેતો નથી.